हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय सामाजिक विज्ञान में पाठ 15 राज्य सरकार विषे समझीशुं। राज्य सरकार एटले शुं? आपणे वर्ग व्यवस्था सुंदर रीते जाळवी होय तो आपणे वर्ग मंत्री नी चूंटणी करीए छीए। तमने बधाने खबर छे कि आपणे वर्ग व्यवस्था जे जाळवी होय एना माटे आपणे शुं करवुं पड़े छे? वर्ग मंत्री नी चूंटणी करवी पड़े छे। वर्ग सफाई समिति, वर्ग सुशोभन समिति, वर्ग व्यवस्था वगैरह नी रचना करीए छीए। आ बधुं तमने खबर छे विद्यार्थी मित्रों। हवे आपणे राज्यनो कारोबार, तो राज्यनो कारोबार चलावानुं काम राज्य सरकार करे छे। राज्यनो जे कारोबार छे ते चलावानुं काम कोण करे छे? राज्य सरकार करे छे। राज्यना मूलभूत हेतुओमां एक हेतु कायदो अने व्यवस्थानी जाळवणी द्वारा लोकोनी सुखाकारी अने सलामती चलावानो होय छे। शुं चलावानो होय छे? जाळवणी द्वारा लोकोनी सुखाकारी अने तेमनी सलामती जाळवा माटेनो होय छे। सरकारना ત્રણ અંગો છે। કેટલા અંગો છે સરકારના? ત્રણ: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। કેટલા છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્યરત કરે છે। આ ત્રણ જે કાર્યો છે તે સતત તેમાં કાર્યરત રહે છે। રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે। રાજ્યની જે ધારાસભા છે તે શેના નામથી ઓળખાય છે? વિધાનસભા દ્વારા, વિધાનસભાના નામથી ઓળખાય છે। તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદો ઘડવાનું છે। તે અસરકારક કાર્યક્ષમ શાસન માટે શું ઘડવાનું છે? કાયદાઓ ઘડવાનું તે કાર્ય કરે છે। કોણ કરે છે? રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન જે શાસન કરતા હોય તે। જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે। જ્યારે રાજ્યની કારોબારી છે તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓ છે તેનો જે અમલ કરવાનું તે કાર્ય કરે છે। કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે। કાયદાનો જે ભંગ કર્યો હોય તેને સજા કરવાનું કાર્ય કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે। હવે આપણે સ્થાનિક સરકાર વિશે સમજીશું। સ્થાનિક સરકાર એટલે સરકાર પણ એક સંચાલક મંડળ છે। સરકાર કોણ છે? એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે। તે લોકોની ઈચ્છા મુજબ તેમનો વહીવટ ચલાવે છે। ભારત કેવો છે? ખૂબ મોટો દેશ છે। ભારત કેવો દેશ છે? ખૂબ મોટો। એક જ સ્થળે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ તેમાં સર્જા છે। એક જ સ્થળેથી તેનો વહીવટ કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ તેમાં આવે છે। નાગરિકોને અગવડ પડે છે, તેમાં જે નાગરિકો હોય તેમને અગવડ પડે છે। તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે। તેથી આપણે ત્યાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સરકાર કામ કરે છે। સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ, સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે, જ્યાં જે નાગરિકો છે તે પોતાના નાગરિકોને ચૂંટે છે। તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક રાજ્ય કહે છે। તેના દ્વારા જે વહીવટ કરવામાં આવે છે તેને સ્થાનિક રાજ્ય કહેવામાં આવે છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર કહેવાય છે। કેવી સરકાર ગણાય છે? સ્થાનિક સ્વરાજ્યની સરકાર। હવે આપણે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા વિશે જોઈશું। ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે। ભારત કેવો દેશ છે? વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે। દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે, તેમાં દિલ્હી અને જમ્મુ કાશ્મીર એ વિશેષ રાજ્યો ગણાય છે। દેશમાં સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે। દેશમાં સમવાય એટલે કેવી છે? સમવાય રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે। રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહેવાય છે। જે રાષ્ટ્ર કક્ષાની સરકાર છે તેને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહેવામાં આવે છે। સમગ્ર ભારતનો વહીવટ કરે છે, તે સમગ્ર ભારતનો શું કરે છે? તે વહીવટ કરે છે। અને રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહેવામાં આવે છે। જે રાજ્યનો વહીવટ રાજ્ય કરતી હોય તેને રાજ્ય કક્ષાએ જે વહીવટ કરતી હોય ને તેને શું કહેવામાં આવે છે? રાજ્ય સરકાર કહેવામાં આવે છે। ગુજરાતની વિધાનસભા, ગુજરાતની વિધાનસભા ક્યાં આવેલી છે? તમે બધાએ જોઈ હશે, ગાંધીનગરમાં છે। તેનું શું નામ છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન, કે ગુજરાત વિધાનસભા એવું તેનું નામ આપેલું છે। વિધાન પરિષદ કોને કહેવામાં આવે છે? તો કે રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભાને કારોબારી અને ન્યાયતંત્ર છે। રાજ્યની ધારાસભા ઉપલા ગૃહની વિધાન પરિષદ કહે છે।
જે રાજ્યની ધારાસભાનું જે ઉપલું ગૃહ છે તેને શું કહેવામાં આવે છે? વિધાન પરિષદ કહેવામાં આવે છે. રાજ્યને ધારાસભા, ભારત દરેક રાજ્યને ધારાસભા છે. બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. આ બધા રાજ્યોમાં કેવી પરિષદ છે? વિધાન પરિષદ છે. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. ગુજરાતની જે વિધાનસભા છે તેમાં વિધાન પરિષદ નથી. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદના જે સભ્ય બનવું હોય તેની ઉંમર કેટલી હોવી જોઈએ? 30 વર્ષ કે તેથી વધુ વયનો તે હોવો જોઈએ અને તે ભારતનો જ નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદનો જે નાગરિક ચૂંટાય છે તે કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એક તૃતીયાંશના સભ્યો હોય તે દર બીજા વર્ષે શું થાય છે? નિવૃત્ત થઈ જાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે કોણ નક્કી કરે છે? રાજ્ય નક્કી કરે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. હવે વિધાનસભા, વિધાનસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. વિધાનસભાનું જે નીચલું ગૃહ છે તેને શું કહેવામાં આવે છે? વિધાનસભા. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60 કે ઓછી અને 500થી વધારે હોઈ શકે છે. તા વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે છે. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત શું હોય છે? વિધાનસભામાં જેને લાયક સભ્ય બનવું હોય તેની લાયકાત શું હોવી જોઈએ? તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તેની ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. સવેતન હોદ્દો એટલે કે તે સરકારી નોકરી કરતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. તે અસ્થિર મગજનો કે કોઈ પણ ગુનો કર્યો ન હોય તેવી સજા પામેલો ન હોય તેવો હોવો જોઈએ. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. ભારતના દરેક રાજ્ય છે ત્યાં શું છે? વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. ભારતના રાજ્યના વિસ્તારો છે તેને મત જુદા જુદા મત વિસ્તારોમાં તેમને વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે. દરેક મત વિસ્તાર હોય ત્યાં એક એક સભ્ય ત્યાંથી ચૂંટવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? 182. ધારાસભ્યોની સંખ્યા, દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. દરેક રાજ્યની વિધાનસભા હોય છે ત્યાં ધારાસભ્યોની સંખ્યા કેવી હોય છે? જુદી જુદી હોય છે. સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. જે જ્યાં જેટલી વસ્તી હોય તેટલી સંખ્યા તેમાં નક્કી કરવામાં આવે છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. ગુજરાતનું જે વિધાનસભાનું ભવન છે તે ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. ચૂંટણી, રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. જે સામાન્ય સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે તે કેટલા વર્ષે યોજવામાં આવે છે? 5 વર્ષે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. વિધાનસભાના સભ્ય હોય તેને વિધાનસભ્ય કે વિધાન ધારાસભ્ય તેમ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેઓને MLA એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે. સમયગાળો, વિધાનસભામાં કાયમી ગૃહ નથી. વિધાનસભામાં કાયમી ગૃહ હોતું નથી. તેની મુદત 5 વર્ષની છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. તેની 5 વર્ષની મુદત પૂરી થઈ જાય પછી તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યના રાષ્ટ્રપતિ શાસન લાદે છે. આ તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળશે. આ થાય તે પ્રમાણે રાષ્ટ્રપતિ શાસન લાદે છે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળતો હોય છે. વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને તે ચૂંટે છે. વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે.
તેમના ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય અને તે રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો હોય છે જે તે શું બને છે, કાયદો બને છે. કાર્યો, વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે. આ જે રાજ્યપાલના જે કાર્યો હોય છે તેમાં તે શું કરે છે, વર્તમાન કાયદાઓમાં તે સુધારા કરે છે. જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે. જ્યારે જ્યાં જરૂર જણાય ત્યાં તે નવા કાયદાઓ ઘડે છે. જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે. જે જૂના કાયદાઓ હોય અને અપ્રસ્તુત હોય તેમને તે રદ કરે છે. અંદાજપત્ર મંજૂર કરે છે. તેમનું જે અંદાજપત્ર હોય છે તે મંજૂર કરે છે. કારોબારી પર અંકુશ રાખે છે. તેમની કારોબારી હોય છે તેના પર તે શું રાખે છે, અંકુશ, નિયંત્રણ રાખે છે. તેમની પ્રશ્નોત્તરી, વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈપણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે. વિધાનસભામાં કોઈ પણ પ્રશ્ન હોય તે વિધાનસભ્ય નિયત થયે ત્યારે તે પ્રશ્નો પૂછી શકે છે. આપી તેનો સૂચનો પણ તે આપી શકે છે. પોતાનો મત અને અભિપ્રાય પણ તે રજૂ કરે છે. તે જે પોતાનો મત હોય અનુ તે અભિપ્રાય હોય તે રજૂ કરી શકે છે. ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નના ઉત્તર આપે છે. જે ખાતાનો મંત્રી હોય તે પ્રશ્નો આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. અને જે જરૂરી પગલાં લેવાય હોય તેની સ્પષ્ટતા અહીં રજૂ કરવામાં આવે છે. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે. પ્રશ્નોનો જે નિરાકરણ આવે તેને બાંયધરી પણ તે આપે છે. વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે. આમાં જે પ્રશ્નો હોય છે તે માધ્યમથી મંત્રીને અને મુખ્યમંત્રીને પણ તે પ્રશ્નો પૂછી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં આગળનો પાઠ સમજીશું. નમસ્તે.